एक्सप्लोर योर सेल्फ बैक टू बैक ऑनलाइन क्लासेस लाइव फ्रॉम पुरवजीत सर। आज ही सब्सक्राइब करें स्मार्ट क्लासेस गांधीनगर ऑनलाइन स्टडी। द्रव्य अने पंचतत्व। विद्यार्थी मित्रों, आपने अपनी आसपास जुदा जुदा आकार, कद अने बनावट धरावती विविध वस्तुओने जोई शकीए छीए। भारतीय अने ग्रीक तत्वज्ञानीओना मत मुजब दरेक सजीव के निर्जीव वस्तु पांच मूलभूत तत्वों वायु, पृथ्वी, अग्नि, आकाश अने पाणीनी बनेली छे। आथी ज वायु, पृथ्वी, अग्नि, आकाश अने पाणीने पंचतत्व तरीके ओळखવામાં આવે છે। બ્રહ્માંડની દરેક વસ્તુ જે ઘટક તત્વોમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકો દ્રવ્ય કહે છે। આપણી આસપાસ રહેલી હવા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પથ્થરો, વાદળો, તારાઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અથવા રેતીનો એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે અને આ દરેક વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે। પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે। બીજા શબ્દોમાં કહીએ તો દરેક વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે। મિત્રો, દળનું એસઆઈ એકમ કિલોગ્રામ છે તથા કદનું એસઆઈ એકમ ઘન મીટર છે। કદ માપવા માટે સામાન્ય રીતે લીટર એકમ વપરાય છે। 1.1 દ્રવ્યનો ભૌતિક સ્વભાવ। દ્રવ્યની ભૌતિક પ્રકૃતિ। 1. દ્રવ્ય કણોનું બનેલું છે। ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોનો એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, જ્યારે વૈજ્ઞાનિકોનો બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણોનો બનેલો છે। હવે આપણે પ્રવૃત્તિ દ્વારા દ્રવ્યના કણોની ગોઠવણી લાકડાના ટુકડા જેવી છે કે રેતીના કણ જેવી તે જોઈશું। પ્રવૃત્તિ 1.1। આ પ્રવૃત્તિ માટે સાધનો જોઈશે। સાધનો 100 ml નું બીકર, માર્કર પેન, મીઠું, કાચનો સળિયો, પાણી વગેરે। સૌ પ્રથમ આપણે 100 ml નું એક બીકર લઈને તેને અડધું પાણીથી ભરી લઈશું। માર્કર પેનથી પાણીના સ્તરનું નિશાન કરી લઈશું। બીકરમાં લીધેલા પાણીમાં થોડું મીઠું નાખીશું અને તેને કાચના સળિયાથી હલાવીને પાણીમાં ઓગાળીશું। મીઠું પાણીમાં ઓગળી ગયા બાદ પાણીના સ્તરમાં કોઈ ફેરફાર દેખાય છે? આવું કેમ થયું હશે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચેના ખાલી સ્થાનોમાં મીઠાના કણો ગોઠવાઈ જાય છે। આથી પાણીના સ્તરમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। ખાંડ અથવા મીઠાનું દ્રાવણ બનાવી શકાય છે। આથી કહી શકાય કે પદાર્થ રેતીના કણની માફક નાના કણોનો બનેલો છે। પ્રવૃત્તિ 1.2। દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે? હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈશું કે દ્રવ્યના કણો ઘણા નાના હોય છે। આ પ્રવૃત્તિ માટે આ મુજબ સાધનો લઈશું। સાધનો 4 બીકર, ટેસ્ટ ટ્યુબ, પોટેશિયમ પરમેંગેનેટ, પાણી વગેરે। સૌ પ્રથમ 4 બીકર પૈકી બીકર નંબર 1માં 100 ml તથા અન્ય 3 બીકરમાં 90 ml પાણી લઈશું। હવે 100 ml પાણી ધરાવતા બીકર નંબર 1માં પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના 2-3 કણ લઈ તેને 100 ml પાણીમાં ઓગાળીશું। હવે
બીકર નંબર 1 ના દ્રાવણમાંથી 10 ml દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં લઈને તેને બીકર નંબર 2 ના 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરીશું. બીકર નંબર 2 ના દ્રાવણમાંથી 10 ml દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં લઈને તેને બીકર નંબર 3 ના 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરીને દ્રાવણને મંદ બનાવીશું. એ જ રીતે બીકર નંબર 3 ના 10 ml દ્રાવણને બીકર નંબર 4 ના 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરીને દ્રાવણને વધુ મંદ બનાવીશું. અહીં જોઈ શકાય છે કે બીકર નંબર 1 ના દ્રાવણનો રંગ સૌથી વધુ ઘટ્ટ છે, જ્યારે બીકર નંબર 4 ના દ્રાવણનો રંગ સૌથી આછો છે. અર્થાત બીકર નંબર 1 થી બીકર નંબર 4 સુધીના દરેક મંદન વખતે દ્રાવણનો રંગ ઓછો થતો જાય છે, છતાં પણ તે દ્રાવણ રંગીન દેખાય છે. આ પ્રયોગ પરથી કહી શકાય કે પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના થોડાક જ કણો પાણીના મોટા કદના જથ્થાને રંગીન બનાવે છે. અર્થાત પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકના એક કણમાં ઘણા નાના કણો રહેલા છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થયા કરે છે. મિત્રો, ઉપરોક્ત પ્રવૃત્તિમાં પોટેશિયમ પરમેંગેનેટને બદલે ડેટોલનું 2 ml દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે તો તે દ્રાવણને વારંવાર મંદ કરવા છતાં ડેટોલની વાસ આવ્યા જ કરે. ટૂંકમાં એમ કહી શકાય કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે. પદાર્થના એકાદ સ્ફટિકનો વિચાર કરીએ તો તેમાં 10 લાખ જેટલા નાના કણો હોઈ શકે છે. આવા સ્ફટિકનું વિઘટન થાય અથવા દ્રવિત થાય ત્યારે તે અનેક સૂક્ષ્મ કણોમાં ફેરવાય છે. 1.2 દ્રવ્યના કણોની લાક્ષણિકતા. દ્રવ્યના કણોની લાક્ષણિકતા 1. દ્રવ્યના કણો વચ્ચે ખાલી અવકાશ રહેલા હોય છે. પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 માં આપણે જોયું કે ખાંડ, મીઠું, પોટેશિયમ પરમેંગેનેટના કે ડેટોલના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાય છે. તે જ રીતે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં ગોઠવાય છે. આથી કહી શકાય કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા 2. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. પ્રવૃત્તિ 1.3. આ પ્રવૃત્તિમાં આપણે અગરબત્તી અને દીવાસળીનો ઉપયોગ કરીશું. તેની સુગંધ તમારા સુધી આવે છે? નથી આવતી ને? અગરબત્તીની સુગંધ તેની નજીક જઈએ ત્યારે જ આવે છે, બરાબર ને? હવે આ જ અગરબત્તીને દીવાસળીથી સળગાવી એ જ જગ્યાએ મૂકીએ. આમ કરતા તમને બધાને અગરબત્તીની સુવાસ આવી, બરાબર ને? સૌ પ્રથમ વર્ગની કોઈ એક જગ્યાએ સળગાવ્યા વગરની અગરબત્તી મૂકીશું. મિત્રો, અગરબત્તીને સળગાવતા તેના દ્રવ્ય કણોની ગતિમાં વધારો થાય છે. વળી અગરબત્તીના આ ગતિશીલ દ્રવ્ય કણો હવાના કણો વચ્ચેના અવકાશમાં ગોઠવાય છે. પરિણામે આપણે જ્યારે અગરબત્તીના દ્રવ્ય કણોવાળી હવાને શ્વાસમાં લઈએ છીએ ત્યારે આપણને તેની સુવાસ આવે છે. પ્રવૃત્તિ 1.4. આ પ્રવૃત્તિ માટે આપણને સાધનો જોઈશે. 2 બીકર, ડ્રોપર, લાલ શાહી, મધ. સૌ પ્રથમ પાણીથી ભરેલા 2 બીકર લઈશું. હવે ડ્રોપરની મદદથી પ્રથમ બીકરની દિવાલ બાજુથી ધ્યાનપૂર્વક અને ધીમેથી શાહીનું ટીપું ઉમેરીશું. એ જ પ્રમાણે બીજા બીકરમાં મધનું એક ટીપું ઉમેરીશું. બંને બીકરના દ્રાવણને હલાવ્યા વગર દ્રાવણનું અવલોકન કરતા જણાય છે કે જ્યારે શાહીનું ટીપું બીકરના પાણીમાં મિશ્રિત થાય છે અને પાણી લાલ રંગનું બને છે, શાહીના પ્રમાણમાં મધનું ટીપું ઓછી ઝડપથી પાણીમાં મિશ્રિત થાય છે.
પ્રવૃત્તિ 1.5 આ પ્રવૃત્તિ માટે આપણને સાધનો જોઈશે. 2 બીકર ગરમ પાણી, ઠંડુ પાણી તથા પોટેશિયમ પરમેંગેનેટ. સૌ પ્રથમ 2 બીકર લઈશું. તે પૈકી 1 બીકરમાં ગરમ પાણી અને બીજા બીકરમાં પ્રથમ બીકર જેટલું ઠંડુ પાણી લઈશું. હવે આ બંને બીકરમાં પોટેશિયમ પરમેંગેનેટ સ્ફટિકનો એક એક કણ ઉમેરીશું અને બંને બીકરના પાણીનું અવલોકન કરીશું. અવલોકન કરતા જણાય છે કે શરૂઆતમાં પાત્રમાં ઘન સ્ફટિક કણની બરાબર ઉપરના ભાગમાં પોટેશિયમ પરમેંગેનેટનો જાંબલી રંગ દેખાય છે. સમય પસાર થતા પોટેશિયમ પરમેંગેનેટના કણો સમગ્ર પાણીમાં ફેલાય છે. વળી ઠંડા પાણીના બીકરની સરખામણીમાં ગરમ પાણીના બીકરમાં રહેલા પોટેશિયમ પરમેંગેનેટના સ્ફટિકના કણો પ્રમાણમાં વધુ ઝડપથી પાણીના દ્રવ્ય કણોની વચ્ચે રહેલા અવકાશમાં ગોઠવાય છે. પ્રવૃત્તિ 1.3, 1.4 અને 1.5 ઉપરથી કહી શકાય કે દ્રવ્યના કણોની વચ્ચે જગ્યા રહેલી હોય છે. એક પદાર્થ બીજા પદાર્થમાં ભળે ત્યારે તેના નાના કણો અન્ય પદાર્થની વચ્ચેની જગ્યામાં ગોઠવાય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે કારણ કે તેઓ ગતિ ઉર્જા ધરાવે છે. તાપમાનના વધારા સાથે દ્રવ્યના કણોની ગતિ વધે છે, એટલે કે તેમની ગતિ ઉર્જામાં વધારો થાય છે. દ્રવ્યના કણો વચ્ચે જગ્યા રહેલી હોય છે, આથી એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્ર થાય છે. તાપમાનના વધારા સાથે પ્રસરણ દર પણ વધે છે. મિત્રો, 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા 3. પ્રવૃત્તિ 1.6. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણોની આ લાક્ષણિકતા આપણે એક રમત રમીને સમજીશું. આ રમત માટે 5 વિદ્યાર્થીનો એક એવા 4 જૂથ બનાવીશું. પ્રથમ જૂથના 5 વિદ્યાર્થીઓ એકબીજાને ઇન્દુ મિશ્મી નૃત્યકારની માફક એકબીજાને પાછળની બાજુએથી હાથ પરોવી માનવ સાંકળ બનાવશે. બીજા જૂથના 5 વિદ્યાર્થીઓ એકબીજાના હાથ પકડીને માનવ સાંકળની રચના કરશે. ત્રીજા જૂથના 5 વિદ્યાર્થીઓ તેમની માનવ સાંકળ ફક્ત તેમની આંગળીના તેરવાના સ્પર્શથી બનાવશે. હવે ચોથા જૂથના વિદ્યાર્થીઓએ ત્રણેય જૂથમાં રચાયેલી સાંકળોને એક પછી એક તોડીને શક્ય તેટલા નાના જૂથ બનાવવાના રહેશે. કયું જૂથ સરળતાથી તૂટ્યું? જૂથ 3ની માનવ સાંકળ સરળતાથી તૂટી જાય છે, જ્યારે જૂથ 1ની માનવ સાંકળ સરળતાથી તોડી શકાતી નથી. બીજી રીતે વિચારીએ તો જો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ તો જૂથ 1ના દ્રવ્ય કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે એમ કહી શકાય. પ્રવૃત્તિ 1.7. આ પ્રવૃત્તિ માટે આપણને સાધનો જોઈશે. એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ. આ વસ્તુઓને હથોડી વડે પ્રહાર કરીને તોડવાનો પ્રયત્ન કરતા ચોકનો ટુકડો તૂટી જાય છે, જ્યારે ખીલી અને રબર બેન્ડ તૂટતા નથી. હવે ખીલી અને રબર બેન્ડને ખેંચીને અથવા કટરથી કાપીને તોડવાનો પ્રયત્ન કરીએ. આમ કરવાથી રબર બેન્ડ તૂટી જાય છે, પણ લોખંડની ખીલી તૂટતી નથી. લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ પૈકી કયા પદાર્થના કણો એકબીજા સાથે પ્રબળ જકડાયેલા હશે? લોખંડની ખીલીના દ્રવ્ય કણો એકબીજા સાથે પ્રબળ જકડાયેલા હશે. આથી જ તો તે હથોડીના પ્રહાર કે કટરથી તૂટતી નથી. પ્રવૃત્તિ 1.8. પાણીના નળને ખોલીને આંગળી વડે
પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરીએ. શું પાણીનો પ્રવાહ આ રીતે અટકાવી શકાય છે? નથી અટકાવી શકાતો ને. પ્રવૃત્તિ 1.6, 1.7 અને 1.8 પરથી કહી શકાય કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. પાણીના કણો વચ્ચે રહેલા આકર્ષણ બળના કારણે તે એકબીજા સાથે જોડાયેલા રહે છે અને નળમાંથી પાણી આવ્યા કરે છે. દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે જે આ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળ એક દ્રવ્ય કરતા બીજા દ્રવ્યમાં અલગ હોય છે.